જહાંગીરપુરા ભરિયાવ રોડ પર કુરુક્ષેત્ર ધામના વિકાસની સાથે સામાજિક કાર્યો શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાય છે, તેમાં કુરુક્ષેત્રના ગેસ આધારિત સબસૈયા સંકુલ શબવાહિની અને સીસીટીવી કેમેરાથી સજ્જ કુરુક્ષેત્ર ધામના કામોને સામાન્ય સભામાં મંજૂરી મળી હતી. કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે કુરુક્ષેત્ર ધામના વિકાસ માટે ટ્રસ્ટ કટિબદ્ધ છે. રવિવારે એક સભા યોજાઈ હતી જેમાં સાહિત્યકાર અને સાયકોલોજીસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી, કવિયત્રી એશા દાદાવાલા અને સુમૂલ ડેરીના પૂર્વ એમડી ડોક્ટર પાંડે મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો આ સભામાં જોડાયા હતા. કુરુક્ષેત્ર ધામમાં નિર્માણ પામી રહેલા નવા પ્રકલ્પો વિશે પ્રમુખે જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર ધામમાં નિર્ધારિત કરેલા પ્રકલ્પો પૈકીના સંસ્થાના મહત્વના પ્રકલ્પોને સાકાર કરી લોકાર્પણ કરાયા છે. પ્રથમ ચરણના લોકાર્પણ અંતર્ગત સુરત મનપાના સહયોગથી લાકડા આધારિત સવસૈયા સંકુલનું લોકાર્પણ પૂજ્ય સંત પ્રફુલભાઈ શુક્લા, પૂજ્ય સ્વર્ગસ્થ સંત રામાનંદ બાપુ, સંત હરિગીરી બાપુ અને પૂજ્ય સંત મૂળદાસ બાપુના હસ્તે લોકાર્પણ કરાયા છે. ત્યારે આવનાર સમયમાં સાકાર થનારા વધુ પ્રકલ્પો જેમાં જો ઉકાઈમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો પણ સલામત રીતે અગ્નિસંસ્કાર કરી શકાય. ગેસ આધારિત શબસૈયાના વધુ ઉપયોગથી પર્યાવરણની જાળવણીની દિશામાં સંસ્થાનું મહત્વનું કદમ હોવાનું પણ જણાવ્યું હતું. જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિના સમયે રાહદારીઓને ચપ્પુની અણીએ લૂંટનાર ટોળકીના બેને ઝડપી પાડી મોબાઈલ અને બાઇક કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાં આવેલ સરથાણા સીમાડા કેનાલ રોડ નીલમબાગ ફાર્મ પાસે રાત્રિના સમયે રાહદારીને ચપ્પુની અણીએ લૂંટનાર બે રીઢાઓ જેમાં જાહિદ પઠાણ અને રણજીત રાઠોડને બોમ્બે કોલોની પાસેથી ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મોબાઈલ તથા બાઇક કબજે કરી જ્યારે તેઓની પૂછપરછ કરતા રીઢાઓએ પોતે અન્ય એક સાથી એવા પ્રફુલ કોળી સાથે મળી મોટશોખ માટે રૂપિયા વાપરવા લૂંટ કરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીઢાઓની અટકાયત કરી તેઓનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ગઈ તારીખ 19/7 રોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના સીમાડા કેનાલ રોડ ઉપર રાત્રિના 9:30 વાગ્યાના સમયે એક ફરિયાદી મોટરસાઇકલ પર જઈ રહેલા હતા. એને કેટલાક કિસ્સામાં હાથરીને છરી વડે ઈજા કરીને મોબાઈલની લૂંટ કરી અને ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતી. સદર ગુનાને બાબતે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ વર્કઆઉટમાં હતા. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ત્રિવેદી તેમજ તેમના માણસોને સદર ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની ચોક્કસ હકીકત મળતા આ ગુનાના કામે આરોપી જાહિદ અબ્દુલભાઈ પઠાણ તેમજ રણજીત દડુભાઈ રાઠોડ નાઓની સંડોવણી જણાતા સદર ગુનાના મુદ્દામાલ સાથે મજકૂર આરોપીઓ પકડાઈ જતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન સદર ગુનો તેઓએ પોતાના જે મોતશોક કરવા માટે જે પૈસાની જરૂરિયાત હોય એ માટે ગુનો આચરેલ હોવાની કબૂલાત કરેલ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.